મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે યંગ ઇન્ડિયા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા રનઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. મેન્ટલ હેલ્થ પર લોકોનું ફોકસ લાવવું, સ્વચ્છતાને લઈને લોકોમાં અવેરનેસ આવે, ડ્રગ્સ અવેરનેસ, સાયબર ક્રાઇમ અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસ લોકોમાં આવે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. રનઅપમાં 500થી વધુ લોકોએ અને 200થી વધુ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેસકોર્સને કેટલા 3-4 કિલોમીટર હશે. રનઅપ પોલીસ હેડક્વાર્ટરથી શરૂ કરીને એરપોર્ટ ચોક, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ચોક અને પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. રનઅપમાં ભાગ લેનારને ઇનામો અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. યુવાનોએ નશાના દૂષણથી દૂર રહેવું જોઈએ. આજરોજ મહાત્મા ગાંધીજી ની જયંતિ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા યંગ ઇન્ડિયન ગ્રુપ્સની સાથે રહીને એક રન ફોર મેન્ટલ હેલ્થ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુખ્ય થીમ જે છે એ મેન્ટલ હેલ્થ ઉપર લોકોનું ફોકસ લાવવું, ત્યારબાદ સ્વચ્છતા ભારત અભિયાન છે તો એનું એક ક્લીનલીનેસ બાબતે લોકોનું અવેરનેસ વધારવી, એ ઉપરાંત ડ્રગ્સ અવેરનેસ લાવવી, સાયબર ક્રાઇમ અવેરનેસ લાવવી તથા ટ્રાફિક અવેરનેસ, આ 4-5 બહોળી થીમની સાથે આ સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર આયોજનની અંદર આશરે 800થી 1000 લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને આનું આયોજન ખૂબ સુંદર રીતે વાયાઈ ક્લબ અને એની ટીમ દ્વારા કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમની અંદર આશરે 200 જેવા પોલીસ કર્મચારી જોડાયા હતા. તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અન્ય કાર્યક્રમ સાયક્લોથોન સે નો ટુ ડ્રગ્સની થીમ સાથેનું પણ આયોજન થયેલું છે. ત્યાં પણ આશરે 300 જેવા પોલીસકર્મી અને બીજા બધા પાર્ટિસિપન્ટ્સ મળી 1000 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે એ 15 કિલોમીટર સાયક્લોથોનમાં પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આજે યુવાનોની અંદર પિયર પ્રેશરમાં આવીને, કોઈ કરિયર પ્રેશરમાં કે અન્ય કોઈ ટેન્શન સ્ટ્રેસમાં આવીને કોઈના કોઈ પ્રકારના નશાનું સેવન કરવાની જે આદત વધી રહી છે, એ અન્વયે હું સર્વે યુવાનોને ખાસ વિનંતી કરીશ કે આ પ્રકારના દૂષણોથી દૂર રહેવું. આપણા દેશ જે છે એ યોગાનો દેશ છે. આપ યોગા દ્વારા, પ્રાણાયામ દ્વારા, એક્સરસાઇઝ દ્વારા પણ સ્ટ્રેસને રિલીવ કરી શકો છો. આપ આપના સારા ફ્રેન્ડ્સ બનાવો, તેની સાથે રહીને આપની સમસ્યાનું નિરાકરણ માટે મહેનતરત થાઓ, આપના ફેમિલી સાથે આપના પ્રોબ્લેમ શેર કરો. પરંતુ આ ડ્રગ્સના દૂષણ બાજુ જવાથી આપની જિંદગી જ બરબાદ થશે, જેથી તેનાથી દૂર રહેવા સૌને વિનંતી છે. મારું નામ ઋષભ શેઠ છે. યંગ ઇન્ડિયન્સ રાજકોટે આજે બહુ સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે વાય રન ફોર મેન્ટલ હેલ્થ અવેરનેસ. અમારો મેઇન એજન્ડા અને પર્પઝ એ છે કે મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારે ને વધારે સ્પ્રેડ થાય. યંગ કિડ્સમાં છે, સ્કૂલ ગોઈંગ કિડ્સ છે, કોલેજ ગોઈંગ કિડ્સ છે અને ઇવન રૂટીનના બી બધા લોકો છે. એટલે મેઇનલી એ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે અમે વાય ફન રનનો પ્રોગ્રામ આજે રાખેલ છે અને બધા વાયઆઈના બધા યંગ ડાયનામિક મેમ્બર્સ આજે પાર્ટિસિપેટ કરવાના છે અને ફેમિલી મેમ્બર્સ, બધી સારી સારી સ્કૂલના કોલેજના કિડ્સ છે, પાર્ટિસિપેટ કરવાના છે. અને અમે આજે પ્રોગ્રામ એ રાખ્યો છે કે પોલીસ હેડક્વાર્ટરથી અમારું ફ્લેગ ઓફ સ્ટાર્ટ કરવાના છીએ. રેસ કોર્સનું એક રન કરી અને ફોલોડ બાય બધાને, બધા પાર્ટિસિપન્ટ્સને વી આર ગોઈંગ ટુ ગીવ મેડલ્સ ફોલોડ બાય રિફ્રેશમેન્ટ્સ. અમે અમારો એજન્ડા અને પર્પઝ એ છે વાય યંગ ઇન્ડિયન્સ ગ્રુપ છે એ નેશન બિલ્ડિંગ કેમ કરાય એની માટે અમારો મેજર સપોર્ટ રહી રહ્યો છે. એની માટે ડ્રગ અવેરનેસ કેમ્પેન, મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન, એ બધા અમે અલગ અલગ પ્રોગ્રામ્સ એવરી મંથ રાખી રહ્યા છીએ કે કેમ છોકરાઓમાં એ અવેરનેસ સ્પ્રેડ થાય અને એ કંટ્રોલમાં આવી શકે. અમે અપીલ એ કરશું કે મેન્ટલ હેલ્થ અવેરનેસ અને ફિઝિકલ હેલ્થ અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. જે કોઈ બી એક ફિઝિકલ એક્ટિવિટી લોકો લાઈફ લોંગ કરશે તો એને ઓવરઓલ બહુ જ સારામાં સારો બેનિફિટ મળશે, સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં છે કે કોઈ બી રીતે છે. આજે ઓલમોસ્ટ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 500થી 700 લોકો છોકરાઓ બધા રન કરવાના છે યંગ ડાયનામિક. તો અપીલ છે કે અમને જોડાઓ. થેન્ક યુ સો મચ.